सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने हेतथी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ में पूर्ण नवमो ने तरंग सोळ એમાં છેલ્લે એમ કથા લખે છે ભગવાન શ્રીહરિ પીપળીથી નીકળ્યા છે અને ગાંભ ગામની અંદર પધાર્યા છે. ગાંભ ગામના વસતા રાવળ દવ્યાદિક પરિવારો માનભાદિક દરબારો એ બધાએ મહારાજનું સામયું કરવા માટે સામા આવ્યા છે. બહુ પાકા હરિભક્તો છે. મહારાજનું ગાંભ ગામની અંદર સામયું કર્યું છે. મહારાજને હાથીએ બેસાડ્યા છે. અજુભાઈએ પ્રાર્થના કરીને હઠીભાઈ ચામર ઢોળે છે. અજુભાઈ બાજુમાં બેઠા છે અને મહારાજ રાજ બજારની અંદર હાથી ઉપર રાજાધિરાજની જેમ અનેક જીવોને દર્શન આપતા નીકળ્યા છે. ત્યાંથી આગળ સ્વામી કથા લખે છે. મુક્તમણિ ઉત્તમ રાજાના કથા સંભળાવે છે. પૂર નવમું તરંગ સત્તર. શ્રી હરિ રાજ બજાર હી આવત બય જે વાર વનિક દોકાન દોકાન હી બાંધે બિલોરી ઝાર વનિક દોકાન દોકાન હી બાંધે બિલોરી ઝાર પૂર્વાસી નારી ન રહી ઉબે રાજ બજાર પૂર્વાસી નારી ન રહી ઉબે રાજ બજાર પૂજાલીએ સબ કર મે ગિનત ન આવત પાર પૂજાલીએ સબ કર મે ગિનત ન આવત પાર ગાંભ ગામની રાજ બજારમાં જ્યારે શ્રીહરિ પધારી રહ્યા હતા ત્યારે દરેક દુકાને વણિકોએ બિલોરી ઝાડ બાંધી દીધા હતા. રાજ બજારમાં હાથમાં પૂજાનો સામાન લઈને એટલા બધા પૂરના સ્ત્રી પુરુષો ઊભા હતા તેનો ગણે પાર આવતો ન હતો. હાથમાં ફૂલના હાર લઈને એક કતારમાં લોકો ઊભા હતા. તે હારમાં ખીલેલા ફૂલોને લીધે તો પૂરી બજાર પ્રફુલ્લિત ફૂલબાગ જેવી લાગતી હતી. ગામની બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરી ઊભી હતી અને શ્રીહરિને ભક્તજન પ્રતિપાલક સમજીને વારંવાર તેમને મોતીથી વધાવતી હતી. ગામ ગામના લોકો બહુ પ્રેમી છે. ભગવાન આવવાના છે, ભગવાન પધાર્યા છે એ જાણીને બધાએ પોતે પૂર્વથી તૈયારીઓ કરી રાખી હતી. ભગવાન આવવાના હોય, ભગવાનના મોટા સંત આવવાના હોય, આપણા ઘરે આવતા હોય, આપણા પ્રદેશમાં આવતા હોય, આપણા ગામમાં આવતા હોય ત્યારે આપણને ઉત્સાહ અને ઉમંગ હોવો જોઈએ. આપણને જ્યારથી સમાચાર મળે કે આપણા ગામની અંદર હવે ભગવાન પધારવાના છે, ભગવાનના મોટા સાધુ પધારવાના છે ત્યારે આપણો ઉત્સાહ અને ઉમંગ એટલો બધો હોય. આપણા સગા સૌથી વહાલા સગા હોય તો મહારાજ છે, મહારાજના મોટા પુરુષો છે,
ભગવાનના સંતો ભક્તો છે. આજે આવી સમજણવાળા હજારો હરિભક્તો છે કે જેને પોતાના દેહના સંબંધ કરતાં ભગવાનનો સંબંધ અધિક રાખ્યો છે, પોતાના દેહના સંબંધીઓ કરતાં જેને સંતો અને ભક્તોનો સંબંધ અધિક રાખ્યો છે. એને દેહનો સંબંધી આવે છે ત્યારે એટલો આનંદ નથી થતો. વ્યવહાર છે, સ્નેહભાવ રાખવો પડે, રાખતા હોય, સંસાર છે. પરંતુ એને જેટલો આનંદ, જેટલો આનંદ પોતાને ઘેર સંતો ભક્તો પધારેને આવે છે, એટલો આનંદ એને ક્યારેય પણ પોતાના દેહના સંબંધી આવે તો નથી આવતો. એવા ભક્તોને કરોડો વંદન છે. જેને દેહના સંબંધી કરતાં ભગવાન અધિક થઈ ગયા, જેને દેહના સંબંધી કરતાં ભગવાનના સંતો ભક્તો અધિક થઈ ગયા, એનો જન્મ સફળ થઈ ગયો. આ જીવ જન્મો જન્મથી અનેક અનેક સંબંધીઓની પાછળ પોતાના શ્વાસ ગુમાવે છે, અનેક અનેક સંબંધીઓની પાછળ પોતાની જિંદગી વિતાવી છે, પોતાના જન્મો ગુમાવ્યા છે. આ જન્મ આપણો એટલા માટે સાર્થક છે કે આપણે ભગવાનના સંતો ભક્તોને ભગવાન સાથેનો સંબંધ બાંધ્યો છે. દેહના સંબંધીઓ તો આજે છે ને કાલે નહીં હોય, પણ ભગવાનના સંતો અને ભક્તોની ભેગા જેને સંબંધ બંધાનો, એના બહુ મોટું કામ થઈ ગયું, બહુ મોટું કામ થઈ ગયું. અહીં આગળ કહે છે, રાજ બજારમાં બધા એ પૂજાપો લઈને ઊભા હતા, સ્ત્રી પુરુષો બધા ઊભા હતા, અને એમના હાથમાં જે ફૂલના હાર હતા એ ફૂલો બધા ખીલેલા હતા. એવું લાગતું હતું કે જાણે બગીચો હોય એમ લાગતું હતું. હરિભક્તો પુષ્કળ ગુલાલ લાવ્યા હતા, હરિભક્તો પુષ્કળ ગુલાલ લાવ્યા હતા, અને બધા ત્યાં આગળ ગુલાલ ઉડાડતા હતા, આનંદ કિલોલ કરતા હતા. હરિજન લાયે ગુલાલ અપારા, ઉડાવત બયે વારમવારા, અસવારી રહે ગુલાલ રંગાય, અસવારી રહે ગુલાલ રંગાય, શોભા બને મુખ વરણી ન જાય, શોભા બને મુખ વરણી ન જાય. બજારની અંદર હરિભક્તો ફૂલહાર લઈને જેટલા ઊભા હતા એની પાસે હરિભક્તો પુષ્કળ ગુલાલ પણ લાવ્યા હતા, વારંવાર ઉડાડતા હતા. બધી સવારી ગુલાલથી રંગાઈ ગઈ હતી, એની શોભા મુખથી વર્ણવી શકાતી નથી. સ્ત્રી હરિ પાસે આવે ત્યારે પહેરાવી દેતા હતા ફૂલના હાર. સંતો વર્ણિયો દરબારો અને પાર્ષદો એ બધા શ્રીહરિની સાથે આવેલા હતા. તે બધાને શ્રીહરિના પાર્ષદ અને સેવક સમજીને ફૂલહાર પહેરાવતા હતા. સુખકારી શ્રીહરિ આ રીતે સર્વોત્તમ દર્શન આપીને રાજ દરબારના દરવાજે આવી ગયા. ગામ ગામના હરિભક્તો મહારાજને જેમ પુષ્પહાર પહેરાવે છે, એમ મહારાજના જાનીને સંતો અને હરિભક્તોને બધાને શ્રીહરિના પાર્ષદ સેવક સમજીને ફૂલહાર પહેરાવતા હતા. ભગવાનની જેમ જ ભગવાનના સંત પાર્ષદ ભક્તની પૂજા થાય છે, ભગવાનની જેવી પૂજા થાય છે એવી જ ભગવાનના ભક્તોની પૂજા થાય છે. ભગવાનને જેમ સેવા થાય છે એમ જ ભગવાનના ભક્તોની સેવા થાય છે. ખાલી સ્વામી સેવક ભાવ સિવાય ભગવાન સ્વામી છે, બાકી કોઈ ગમે એવા મોટા અનાદિ મુક્ત હોય તો પણ એ સેવક છે. આ ભાવ જળવાયેલો રહેવો જોઈએ. બાકી ભગવાનની જેમ જ ભગવાનના ભક્તોની પૂજા અર્ચન વંદન થઈ શકે છે. મહારાજને હાર પહેરાવ્યા એમ જ ભગવાનના ભક્તોને પણ હાર પહેરાવ્યા, પાર્ષદોને પણ હાર પહેરાવ્યા. ઘણી વખત ઘણા ભક્તો આવે ને તો એ ભગવાનને દંડવટ કરે. બહુ પ્રકારના વક્કલો છે ભક્તોના, ભગવાનને દંડવટ કરે, પણ કોઈ સદગુરુ મોટા સંત હોય ને એને દંડવટ ના કરે, ભગવાનને દંડવટ કરે. એ કે સાધુને દંડવટ ના હોય, ઘણાને એવી સમજણ હોય. પછી ઘણા કેવા હોય, ભગવાનને દંડવટ કરે, સદગુરુ મોટા સાધુ હોય એને દંડવટ કરે, પણ બીજા કોઈ સંતો હોય ને તો એને દંડવટ ના કરે. ત્રીજા એવા હોય, ભગવાનને કરે, સદગુરુ સંતને કરે, પછી જે સંતો થોડા મોટા હોય, વ્યવહારે મોટા હોય, દીક્ષાએ મોટા હોય, એવા સંતો હોય તો એને દંડવટ કરે, પણ બીજા સંતો ના કરે. પછી ઘણાક ભક્તો એવા હોય,
ભગવાનને કરે, સદગુરુ સંતને કરે, બીજા મોટા સંત કહેવાતા હોય એને કરે, નાના સાધુને કરે, પણ પાર્ષદને ના કરે કે દોડે લુગડે છે એટલે એને નહીં. ઘણા ભક્તો એવા છે પાર્ષદને પણ કરશે પણ એ કોઈ સાધક ભક્ત હશે એને નહીં કરે. ઘણા ભક્તો એવા છે સાધક ભક્તને પણ કરશે પણ હરિભગતને નહીં કરે. ઘણા ભક્તો એવા છે હરિભક્તને પણ દંડવટ કરશે. આ પ્રકારના મહિમાના ભેદો બહુ છે. સાચું શું? એકલા ભગવાનને કરે છે એ સાચું, સદગુરુને કરે છે એ સાચું? સાચું તો એ છે ભગવાનના મહિમાએ કરીને એક સત્સંગમાં કાંઈ ના સમજતો હોય એવા નાનામાં નાના ભક્તનો પણ મહિમા સમજીને એને વંદન ભગવાનની જેમ કરે છે, ભગવાનનું જેમ પૂજન કરે છે એમ જ એનું પૂજન કરે છે, એ સાચી સમજણ છે. પૂજ્યપાદ ગુરુજીના જીવનની અંદર હજારો પ્રસંગોની અંદર આવા દર્શન થયા છે. આજે પણ સદગુરુ સ્મૃતિ મહોત્સવ 1 અને 2 યુટ્યુબ ઉપર મોજૂદ છે. એની અંદર તમે સંતોનું પૂજન ગુરુજી કરે છે ત્યારે જોજો. બીજા મહાન મોટા સંતોનું કરતા હોય એ તો બરાબર છે, પરંતુ જે ત્યાગીને સંસારની અંદરથી સંસારમાં ડૂબી ગયેલો જીવ હોય એને કાઢીને પોતે જ એને ત્યાગી કર્યો છે, પોતે જ એને ત્યાગ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે, પોતે જ એનું કાંડું ઝાલ્યું છે, જે ક્યારેય પણ એ ગુરુજીથી મહાન થઈ શકવાનો નથી એવા બાળક જેવો જે જીવ છે એવાનું પણ બધાય સંતોનું પૂજન ગુરુજીએ કેવી રીતે કર્યું છે એ યુટ્યુબ ઉપર મોજૂદ છે, જોઈ લેજો. કેવી રીતે પૂજન કર્યું છે, કેવી રીતે એનું અર્ચન કર્યું છે એ જ્યારે જોવો ને ત્યારે આંખો ભીની થઈ જાય કે આટલી મોટાઈ, આટલું સરળપણું, આટલું નિર્માણીપણું, આટલું દાસપણું ભગવાનના ગુણ જેમાં હોય ને એમાં જ હોય, બીજામાં ન થાય. બીજાને કરવું પણ કઠણ પડે એ થઈ શકે છે, ભગવાન જેવા ગુણ છે એટલે થાય છે. મહિમા અતિશય સમજે છે એવા મોટા પુરુષો ત્યારે થાય છે. એટલે વાલા ભક્તો, આપણા આત્માને રોજ મહિમાએ યુક્ત બનાવીએ. આ સત્સંગમાં કોઈને તુચ્છ ના જાણીએ, આ સત્સંગમાં કોઈને નાનો ન જાણીએ. મહાન મહાન આત્માઓ આ સત્સંગમાં છે. ભગવાનના સંબંધે કરીને કાંઈ ના સમજતો હોય એને પણ બહુ મહાન જાણીએ, કારણ કે એને સંબંધ મહારાજનો છે, એને સંબંધ સદગુરુનો છે. જેને આવા મોટા પુરુષ મળ્યા હોય, જેને આવા મહારાજ મળ્યા હોય એ સામાન્ય કેવી રીતે હોય? આપણે જોઈએ છે કે એની અંદર સમજણ ઓછી છે, બુદ્ધિ ઓછી છે, વિચારશક્તિ ઓછી છે, આપણી વિચારધારા છે, આપણી દ્રષ્ટિ છે. પણ મહારાજ અને મોટા જેને મળ્યા એ તો બહુ મોટા હોય, બહુ મોટા હોય. અમેરિકા દેશના પ્રમુખ જે વ્યક્તિઓને પર્સનલી મળતા હોય, જેને એવું કહેતા હોય કે આ મારી સાથે અમને ઘર જેવું રિલેશન છે એવું જેની માટે કહેતા હોય, એને આપણે કોઈ દિવસ સામાન્ય ગરીબ વ્યક્તિ છે અથવા તો એક ક્રેડિટ વિનાનો છે એવું ન સમજી શકીએ. આપણે એવું જ વિચારીએ કે કેટલા મોટા હશે ત્યારે આને મળી શક્યા છે. કોઈ દેશનો વડો હોય, કોઈ એવું મોટું વ્યક્તિત્વ હોય, એને મળવાવાળો સામાન્ય જીવ હોય ને તો પણ આપણે એવું માનીએ કે આની સાથે એમને ડાયરેક્ટ સંબંધ છે એટલે આ તો બહુ મોટા હોય. એની ગણતરી આપણે એની તરફનો દ્રષ્ટિકોણ આપણને સીધો જ ઓલા મોટા વ્યક્તિ સાથેના દ્રષ્ટિકોણથી આપણે એને જોશું, એ દ્રષ્ટિકોણથી જોશું. તો ભગવાન અને મોટાના સંબંધે કરીને આપણે સંત અને ભક્તને કેમ ન જોઈ શકીએ? ભગવાન અને મોટાના સંબંધે કરીને આપણે કેમ ભગવાનના ભક્તનો મહિમા ન સમજી શકીએ? જેટલો ભગવાનનો સમજીએ છીએ એટલો સદગુરુનો સમજીએ, એટલો સંતો ભક્તોનો સમજીએ. મહિમા સમજવામાં ક્યારેય કોઈને ખોટ ગઈ નથી. મહિમા સમજવાની અંદર ક્યારેક કોઈને કોઈ પ્રોબ્લેમ થયો નથી. વિવેકથી બધું કરીએ, સ્વામી સેવક ભાવ, પાત્રની તારતમ્યતાએ કરીને, અનુવૃત્તિમાં ક્યાં રહેવું, જીવ કેવી રીતે જોડવો, કેટલો જોડવો, એ બધું વિવેકે સહિત અને મહિમાએ સહિત બંને રીતે સત્સંગમાં રહેવું પડે છે. મહિમાએ સહિત હોય ને વિવેક ના હોય તોય પ્રોબ્લેમ છે. વિવેક એટલો બધો હોય કે મહિમા જ ના રહે તોય પ્રોબ્લેમ છે. માટે વિવેકે સહિત અને મહિમાએ યુક્ત સત્સંગની અંદર જીવન જીવવું. નાનામાં નાના વ્યક્તિનો મહિમા સમજીએ, આપણે એને નાનો માનીએ છીએ,
મહારાજને મોટાને મળેલો નાનો ના હોય, ગામ ગામના હરિભક્તોની સમજણ કેટલી જબરી છે. ભગવાન માટે હાર બનાવ્યો છે પણ પાર્ષદો માટે પણ હાર બનાવે છે, પાર્ષદો માટે પણ બનાવે છે. હા, કોઈ દેશની પરિસ્થિતિ એવી હોય, આવો વિદેશ જેવો દેશ છે, ફૂલ બહુ મળતા ના હોય, મોંઘા હોય, તો બરાબર છે કે બધા માટે હાર ન બનાવી શકે, ભગવાન માટે બનાવે, સદગુરુ સંત માટે બનાવે, બાકી સંતોને ફૂલ આપી દે કે પગે લાગી લે કે ચોખા ચડાવી દે, કંઈ વાંધો નથી. પણ એવા ભેદથી ના થાય કે હો ભગવાન માટે હાર હોય બાકી તો સંતોને તો ચાલે, એવું નહીં. નાનામાં નાનો એક ગ્રહસ્થ હરિભગત પણ સેવામાં હોય તો એનું પણ, કેટલા બધા ભક્તો એવા છે પધરામણીમાં જાય તો ઠાકોરજીનું પૂજન કરશે, ગુરુજીને સંતોનું પૂજન કરશે, અને પછી જે હરિભક્તો સાથે આવેલા હોય ને બધાનું પૂજન કરે. એ બધો સત્સંગની પ્રથા છે, એ બધી પ્રથા છે. સભાની અંદર પણ જ્યારે આપણે આવીએ ને ત્યારે ભગવાનને જેમ પગે લાગીને બેસીએ છીએ, સંતોને જેમ પગે લાગીને વંદન કરીને બેસીએ છીએ, એમ હરિભક્તોને પણ વંદન કરીને પછી સભામાં બેસવું જોઈએ. એટલો ને એટલો જ એનો મહિમા છે. જે સભા આપણાથી પહેલાં ગોઠવાઈ ગઈ છે એ સભા છે, એ અક્ષરધામની સભા છે, અને વંદન કરીને પછી આપણે સભામાં બેસાય, સીધું સભામાં જઈને બેસી ન જવાય. પણ ભગવાનના ભક્તો ભગવાનને વંદન કરી લે, સંતોને વંદન કરી લે, પણ હરિભગતને વંદન કરશે નહીં. એને એમ થાય કે એમને શું વંદન કરવાનું, એ તો મારા જેવા જ છે ને. ના, ભગવાનના સંબંધે કરીને બધા મહાન છે, બધાને પૂજાય, બધાની પૂજા થાય. ગામ ગામના ભક્તોની આવી સર્વોત્તમ સમજણ છે. બધા એ પાર્ષદને સેવક સમજીને, ભગવાનના સેવક સમજીને ફૂલહાર પહેરાવતા હતા. સુખકારી શ્રીહરિ આ રીતે સર્વોત્તમ દર્શન આપીને રાત દરબારના દરવાજે આવી ગયા. ગાંફના ઠાકોર મનુભા નામે હતા, તેઓ શ્રીહરિની સન્મુખ આવ્યા, શ્રીફળ મૂકીને શ્રીહરિના ચરણોમાં પડ્યા. મનમાં આનંદ ઘણો જ ઉભરાતો હતો. ગાંફના જે આ ઠાકોર હતા એમને બહુ આનંદ હતો મનુભાને, એઓ બહુ રાજી થયા. બંને હાથ જોડીને પ્રાર્થના કરતા એમને કહ્યું, હે મહારાજ, આપ અંદર આવીને અમારા દરબારગઢને પાવન કરો. હે હરિ, અમે આપને શરણે છીએ, આપના સિવાય અમારે બીજો કોઈ આધાર નથી. ત્યારે રાજાનો શુદ્ધ ભાવ જોઈને શ્રીહરિ અંતરમાં તેમના ઉપર વિશેષ પ્રસન્ન થયા. ભગવાન રાજી થાય છે શુદ્ધ ભાવ જોઈને. હૃદયનો વિશુદ્ધ ભાવ જ્યારે ભગવાન ભાળે છે ત્યારે રાજી રાજી થઈ જાય છે. ભગવાનને બીજી કોઈ વસ્તુ વશ નથી કરી શકતી આપણા હૃદયનો વિશુદ્ધ પ્રેમ. ભગવાન પ્રત્યેની આપણી હેતની જે દોરી એ જેટલી શુદ્ધ હોય ભગવાન એ જોઈને રાજી થાય છે. નથી પકડાતા, નથી બંધાતા, નથી કોઈ ઠામમાં સમાતા એવા ભગવાન પ્રેમરૂપી હૃદયની અંદર સમાઈ જાય છે. પ્રેમરૂપી હૃદયમાં પ્રેમી ભક્ત જ્યાં છે ત્યાં ભગવાન દોડીને જાય છે. પ્રેમાનંદ સ્વામી ભગવાનની મૂર્તિમાં મસ્ત સંત હતા, તો એમને પોતાના કીર્તનમાં લખ્યું, પ્રેમાનંદ આગે જ્યારે ગાવે, પ્રેમાનંદ આગે જ્યારે ગાવે, પ્રેમાનંદ આગે જ્યારે ગાવે. પ્રેમાનંદ સ્વામી કહે છે, હું જ્યારે મહારાજની આગળ બેઠો બેઠો ગાતો હોઉં ત્યારે કેવી ઘટના ઘટે છે. પ્રેમાનંદ આગે જ્યારે ગાવે, આવે ઓરા ઓરા ખસતા રે, આવે ઓરા ઓરા ખસતા રે, ક્યારે હવે દેખું રે હરિ હસતા. પ્રેમાનંદ સ્વામી કે, જ્યારે હું ગાતો હોઉં ત્યારે ભગવાન ખસતા ખસતા મારી પાસે આવી જાય. આનું નામ હૃદયનો વિશુદ્ધ પ્રેમ છે. જેને ભગવાનમાં પ્રેમ વિશુદ્ધ થાય છે ભગવાન એની તરફ ખેંચાઈને જાય છે. જેટલી આપણા પ્રેમમાં ખામી છે એટલા જ ભગવાન આપણાથી દૂર રહે છે, કારણ કે ભગવાનને બીજું કોઈ તત્વ આપણી પાસેથી ગમતું નથી. ભગવાનને આપણી પાસેથી લેવો છે એક પ્રેમ બસ. ભગવાન કહે છે, બીજે બધેથી પ્રેમ તોડી
મારામાં તો શુદ્ધ પ્રેમ કરી લે. જેને જેને ભગવાન મળ્યા છે એ બધા શુદ્ધ પ્રેમ જેને પરમાત્મામાં થયા છે એને ભગવાન મળ્યા છે. ભગવાન આપણા હૃદયનો આવો વિશુદ્ધ પ્રેમ જોઈને રાજી થાય છે, માટે રોજ આપણા પ્રેમને શુદ્ધિકરણ આપવું, ભગવાન સિવાય ઇતર જગ્યાએથી હેતને તોડવું. વિશુદ્ધ પ્રેમ એને જ કહેવાય કે ભગવાન સિવાય બીજે પ્રેમ ન થાય, ભગવાનના સદગુરુ ભગવાનના સંતો ભક્તો સિવાય બીજે પ્રેમ ન થાય, બીજે ના થાય, દેહને દેહના સંબંધીમાં ન થાય, વિષયોમાં ન થાય, એવું જે થાય એને શુદ્ધ પ્રેમ કહેવાય. પછી શ્રીહરિ રાજ દરબારની અંદર પધાર્યા, ચોપદાર જઈ જઈ એવો ઉચ્ચાર કરતા હતા, અંદરના રાજમહેલોને વિવિધ રીતે શણગાર્યા હતા. મોલ કે નજીક આયે ઉજબ હુ, શ્રી હરિ ગજ સે ઉતરે ઉ તબ હુ, કેન ખાપ કે થા નહી જે હે, કેન ખાપ કે થા નહી જે હે, હરિ ચરણ ધરણ બિછાયે તે હી, હરિ ચરણ ધરણ બિછાયે તે હી. શ્રી હરિ જ્યારે રાજમહેલને એકદમ નજીક આવ્યા ત્યારે હાથી ઉપરથી નીચે ઉતર્યા, શ્રીહરિના ચરણ મૂકવા માટે ચાલીમાં કિનખાબનો થાન પાથરી દીધો, કિનખાબનો આખો તાકો પાથરી દીધો. ભગવાન હાથી નજીક આવ્યો ત્યાંથી માંડીને જે ગલી હતી એમાં કિનખાબનું કાપડ કેટલું મોંઘું આવે એ જમાનામાં એનો આખો તાકો પાથર્યો છે. ભગવાનમાં કેવું હેત હશે. તેના ઉપર ચરણ પગલા પાડીને શ્રીહરિ મહેલની અંદર ગયા, ત્યાં સુવર્ણનો પલંગ બિછાવ્યો હતો, તેના ઉપર જઈને તરત બેઠા ઠાકોર સાહેબે બીજા ઘણા નવા બિછાના બિછાવ્યા હતા. તેના ઉપર આવીને સંતોને દરબારો વગેરે બેઠા શ્રીહરિને પધરાવવાથી રાજમહેલની શોભા અનંત અદ્ભુત થઈ ગઈ હતી. ભગવાન જ્યાં પધારે ત્યાંનું વાતાવરણ આખું બદલાઈ જાય. ભગવાન ચાહે કોઈ મહેલમાં પધારે તો મહેલનું વાતાવરણ બદલાઈ જાય, ઘરમાં પધારે તો ઘરનું બદલાઈ જાય, અને હૃદયમાં પધારે ને તો હૃદયનું વાતાવરણ બદલાઈ જાય. આપણે આપણા હૃદયને, હૃદયરૂપી ઘરને, હૃદયરૂપી મહેલને એવું સજાવીએ કે શ્રીજી મહારાજને આવવાની ઈચ્છા થાય. ભગવાન એક વખત હૃદયમાં આવી જશે ત્યાર પછી આપણું હૃદય છે એટલું પ્રફુલ્લિત, એટલું આનંદમય બની જશે. આપણો હૃદયરૂપી મહેલ છે ત્યાં ભગવાનને રહેવું અખંડ ગમી જાય એવું આપણા હૃદયને આપણે કરીએ. અદ્ભુત અનંત આશ્ચર્યો જ્યારે ભગવાન હૃદયમાં પધારે છે ત્યાર પછી દેખાય છે. પછી નિષ્કુળાન સ્વામી જેવો અનુભવ થાય, આ સમાની વાત અચરજકારી છે, તે દેઠી મેં સાક્ષાત અચરજકારી છે. આ સમાની વાતો પછી અચરજકારી લાગે, એમ ન લાગે કે પૂર્વે અચરજકારી થઈ ગયું, આજે અચરજકારી છે, આજે મને એવા મહારાજ મળ્યા છે કે હું અચરજકારી એવી અનંત વાતોને જોઉં છું, આવું થાય. અને એના માટે હૃદયની અંદર ભગવાનને બોલાવવા પડે, પધરાવવા પડે, રાખવા છે એવો નિર્ધાર કરવો પડે. મારે મારા હૃદયમાં કોઈ પણ ભોગે મહારાજને રાખવા છે આવો સંકલ્પ કરીને કમર બાંધીને મંડી પડીએ. શ્વાસ બહુ ઓછા છે વાલા ભક્તો, આપણી પાસે શ્વાસ બહુ ઓછા છે, જિંદગી બહુ ટૂંકી છે, બુદ્ધિ બહુ થોડી છે, એની અંદર બસ ભગવાનનો સંબંધ અખંડ રહે એવા ઉપાયો કરવામાં મંડી પડીએ. વાર ના લગાડીએ, આજ કરશું કાલ કરશું ન કરીએ, જિંદગી પૂરી થવા આવશે અને પશ્ચાતાપ બહુ થશે, અને પશ્ચાતાપ થશે ત્યારે ફરીથી આયુષ્ય મળવાની નથી, ફરીથી આવો યોગ મળવાનો નથી, ફરીથી આવી વાત મળવાની નથી. ત્યારે સમય પણ નહીં હોય આપણે વાતને સાંભળી શકીએ, આપણી પાસે સમય પણ નહીં હોય કે હવે આપણે અવસરને ઝડપી શકીએ. અત્યારે તક છે, અત્યારે અવસર છે શુદ્ધ પ્રેમ કરવા માટે. એકદમ શુદ્ધ લક્ષ બાંધીને મંડી પડીએ, ભૂલી ના જઈએ, સવારે યાદ કરીએ, બપોર યાદ કરીએ, સાંજે યાદ કરીએ, હાલતા ચાલતા ખાતા પીતા બસ એક જ, મારે મહારાજ હારેનો સંબંધ કરવો છે, ઘાટો સંબંધ કરવો છે, આ છેલ્લો જન્મ કરવો છે અને મહારાજ સુધી પહોંચવું છે, આના વિચારોમાં રહીએ. મારે મારા હૃદયમાં મહારાજને પધરાવીને અનંત અનંત આશ્ચર્યોની જે સૃષ્ટિ છે અક્ષરધામમાં, જ્યાં તો જોયાની છે જુક્ત, એ અક્ષરધામ મારે મારા હૃદયને વિશેષ તેજોમય પ્રકાશને મધ્ય મૂર્તિને અનંત મુક્તોને મારે મારા હૃદયમાં જ રાખી મૂકવા છે. સદાય એ મહારાજની મૂર્તિ સામું
એ તેજને વિશે મુક્તોની પંક્તિ સામું જોઈને બેઠા રહેવું છે એવો વિચાર સદાય કર્યા કરે એને રે એને આઠે પર હૃદયમાં અહો અહો પણું રે. એને અચરજકારી પછી બધું લાગે, બધું અચરજકારી લાગે. એવા આપણે થવું છે, એવા આપણે બનવું છે, એવું સુખ આપણે મહારાજનું લેવું છે. સાચા થશું તો આ બધું સુખ સોંગું છે, જો આપણે સાચા થઈને નહીં મંડીએ તો આ સુખ બહુ દુર્લભ છે. આખા રાજમહેલમાં મોતીના ઉલેચ બાંધ્યા, તેમજ પ્રત્યેક દરવાજામાં મોતીના તોરણ બાંધ્યા હતા. અનંત કોટી બ્રહ્માંડના નાથ શ્રીહરિ પધાર્યા છે એવું જાણીને મહેલના દરેક ખંડમાં બિલોરી ઝાડ બાંધ્યા હતા. શોભા બ્રહ્માંડ મેં કહાવત જેતા, હરિયાએ સો બની રહે તેતા, દૂધ લાઈ દોએ હરિચરના, દૂધ લાઈ દોએ હરિચરના, પીછે લગે નૃપ પૂજા કરના, પીછે લગે નૃપ પૂજા કરના. આખા બ્રહ્માંડમાં જે સુંદર શોભા કહેવાતી હતી તે શ્રીહરિના પધારવાથી બધી ખીલી ઉઠી હતી. તે પછી દરબારે શ્રીહરિના ચરણ દૂધથી ધોયા અને પૂજા કરવા લાગ્યા. ભગવાન પધાર્યા ત્યારે દૂધથી ભગવાનના ચરણ ધોયા. પૂજા કરવાના વિધિનો આ એક મહેમાન આવ્યા હોય, કોઈ ભગવાન કે ભગવાનના મોટા સત્પુરુષો પોતાને ઘેર આવ્યા હોય ત્યારનો આ એક વિધિ હતો. ચરણ ધોતા પછી એની પૂજા કરતા, ભગવાનની જેમ પૂજા થાય છે એમ જ ભગવાનના મોટા સંતની થાય છે. ચરણ ધોવા એ કોઈ પાપ નથી, પાપ નથી, પરંતુ સંસારની અંદર જાજા ભાગના જીવને બહુ મોટું જ્ઞાનનો અભાવ, મહિમાનો અભાવ અને હૃદયની અંદર લુખ્ખા સ્વભાવો જાજા, એના કારણે જ્યારે આવી વાતો સાંભળે અથવા તો ક્યાંક એવો મહિમા જોવે ને તો એની ટીકા ટીપની કરવા લાગશે. કારણ કે જીવ જન્મો જન્મથી લુખ્ખો છે, ભગવાનની અંદર આવ્યો ને તોય લુખ્ખો જ રહ્યો, કારણ કે કોઈ મહિમાવાળા ભગવાનના સત્પુરુષોને સેવ્યા નહીં. એવા તો કેટલા બધા લુખ્ખા બુદ્ધિના હજારો જીવો સત્સંગના સમુદાયોમાં ક્યાંક ને ક્યાંક જઈ જઈને અથડાઈને જિંદગી પૂરી કરે છે પણ એને સુખ નથી આવતું. યાદ રાખો, ભગવાનના ભક્તોનો, ભગવાનના સંતોનો જેટલો મહિમા જ્યાં કોઈ પણ જગ્યાએ સમજાતો હોય અને ભગવાનનું સ્વામીપણું જ્યાં ગૌણ ના થતું હોય, ભગવાનનું પ્રધાનપણું જ્યાં ગૌણ ના થતું હોય, ભગવાનની સર્વોપરિતા જ્યાં ગૌણ ન થતી હોય, ભગવાનનું ભગવાનપણું જ્યાં ગૌણ ન થતું હોય, એવી રીતે ભગવાનના સંત અને ભક્તની ગમે એટલી પૂજા થાય, ગમે એટલો મહિમા સમજાય, એ જીવનું કલ્યાણ સહેજે કરવાવાળો છે. એક એકડો ના ભૂસાવો જોઈએ. શ્રીજી મહારાજ એ શ્રીજી મહારાજ છે, મહારાજ જેવું કોઈ હતું નહીં, છે નહીં, હશે નહીં. મહારાજના સંબંધે કરીને મહારાજની જેમ બધું થાય, પણ મહારાજને છોડીને કોઈનું નહીં. મહારાજની મૂર્તિની ઉપાસના થાય, ઉપાસના શ્રીજી મહારાજના સ્વરૂપ સિવાય બીજા કોઈની ના થાય, અનાદિ મુક્તની ના થાય, બ્રહ્મવેતા સાધુની ના થાય, અવતારોની ના થાય, ઉપાસના દેવી દેવતાની ના થાય, ઉપાસના એક શ્રીજી મહારાજની થાય, પણ પૂજન અર્ચન વંદન સેવા એ ભગવાનની જેવી જ, ભગવાનના મુક્તોની અવતારોની, મહારાજને માન્ય દેવી દેવતાઓની જે કોઈ હોય એ બધાની પૂજા મહારાજની જેમ થઈ શકે છે, એ મહારાજનો મત છે, મોટા સંતોનો મત છે, વચનામૃતનો સિદ્ધાંત છે, શ્રીમદ સત્સંગી જીવનનો સિદ્ધાંત છે, ભારતીય સંસ્કૃતિના અનાદિ શાસ્ત્રોનો પણ આ જ સિદ્ધાંત છે, જે આપણા મગજની અંદર બરાબર ફિટ રહેવો જોઈએ, જેનાથી આપણે ક્યારેય કોઈ ભગવાનના સંતો ભક્તો આપણે મહિમા એવો ના સમજી શકતા હોય, કોઈ સમજી શકતા હોય, કોઈ આપણાથી વિશેષ સમજીને કંઈ કરી શકતા હોય એના પ્રત્યેનો આપણને ક્યારેય અભાવ ન આવે. આપણી સમજણમાં નથી એ આપણો વાંક છે, પણ કોઈ સમજી શકે છે એની શ્રેષ્ઠતા છે, એને સ્વીકારીએ, એની શ્રેષ્ઠતા છે. આપણી અંદર નથી એ આપણો દોષ છે, પણ કોઈકની અંદર કંઈક વધારે ભગવાને આપ્યું છે તેની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરીએ, પણ એના તરફની એવી બુદ્ધિ ના કરીએ
એ તો અત્યારે આમ મંડી પડ્યા છે, આમ મંડી પડ્યા છે, આવો વિચાર ન કરીએ. એને ભગવાનને ગૌણ નથી કર્યા, ભગવાનને પ્રધાન જ રાખ્યા છે. તો ભગવાનની જેમ પૂજા કરે, ભગવાનની જેમ હાર પહેરાવે, ભગવાનની જેમ કોઈ ભક્તની સેવા પૂજા કરી, તો એનાથી ક્યારેય કોઈ ભગવાનના ભક્તોનો આપણાથી ના થાય, આપણી બુદ્ધિમાં ફિટ નથી થયું તો કંઈ વાંધો નહીં. પરંતુ જે એમ કરે છે ભગવાનને પ્રધાન રાખીને, એની ક્યારેય પણ ટીકા ટીપની એની ઉપર કોઈ વાતચીત વિવેચન ક્યારેય ના કરીએ. આપણને આપણી પરંપરામાં જે મળ્યું હોય એમાં આપણે કરીએ, બીજે કોઈ જગ્યાએ કોઈને કંઈ મળ્યું હોય અને એ ભગવાનને પ્રધાન રાખીને કંઈ કરે તો એની અંદર આપણે ક્યારેય કોઈના અભાવ ગુણમાં પડીએ નહીં. ભગવાનના ભક્ત અને સંતનો મહિમા સમજવામાં કોઈ દિવસ આજ દિવસ સુધી કોઈને ખોટ ગઈ નથી. ભગવાનનો સંબંધ રાખીને, ભગવાન પ્રધાન રાખીને બધાનો મહિમા છે. સુગંધિમાન કેસરયુક ચંદનનો કટોરો ભરીને રાખ્યો હતો તે દરબારે શ્રીહરિના લલાટમાં ચર્ચ્યું. તેના મધ્યમાં કુમકુમનો રૂપાળો ચાંદલો કર્યો, ભાગના ઉપર શિરપેચ બાંધીને તેના ઉપર ભવ્ય કલગી ધરાવી, પાગમાં મોતીના તોરા લટકાવ્યા અને ચિત્ત આકર્ષક કુંડળ કાનમાં પહેરાવ્યા. નવ શેરના મોતીનો હાર, છાતી ઉપર જ્યાં કૌસ્તિભ મણીનું ચિહ્ન ધારણ કરેલું હતું ત્યાં ધરાવ્યો, બંને ભુજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા. તે વિચિત્ર રીતે અત્યંત સોહામણા લાગતા હતા. મૂર્તિનું વર્ણન આવે છે, ગાંભના રાજા મનુભા એને મહારાજને માટે એટલા બધા પૂજાપો ને એટલા સરસ શણગારો તૈયાર રાખ્યા હતા, મહારાજને ભાવથી બધા પહેરાવ્યા, બંને ભુજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા, વિચિત્ર રીતે અત્યંત સોહામણા લાગતા હતા. આ પંચાબ્દી મહોત્સવ આવે છે એમાં ઘણા બધા ભક્તોએ મહારાજ માટે અલગ અલગ કોઈ દાગીના, કોઈ હાર મુગટ ઠાકોરજી માટે, કોઈ સોનાના વાઘા ઠાકોરજી માટે, નાના ઠાકોરજી માટે, આવું અલગ અલગ વસ્તુઓ મહારાજને પ્રેમથી ભેટ આપવા માટે બનાવી છે. કેટલા ભક્તોના એવા ફોન આવ્યા કે અમારે હાર લાવવો છે. અમે કીધું બહુ હાર થઈ જશે, એના કરતાં તમે જ્યારે મંદિરમાં ભગવાન માટે કંઈ બનાવવાનું થાય ત્યારે આપજો તમારી સેવા, એમ કહેવું પડ્યું. એ ભક્તોને એવો ભાવ કે મહારાજને અમારે કંઈ અર્પણ કરવું છે. મહારાજનો આવો ઉત્સવ થતો હોય, મહારાજને જ્યારે 5 વર્ષ પૂરા થાય ત્યારે મહારાજની બર્થડે ઉપર કંઈ ગિફ્ટ આપવી છે, આવો ભાવ હૃદયમાંથી, જેની પાસે સ્થિતિ હોય, શક્તિ હોય, જે પ્રકારથી, ધન એકલું જરૂરી નથી, મન પણ જરૂરી છે. મનથી પણ સેવા થાય છે, તનથી પણ સેવા થાય છે. મન ને તન મૂકીને સેવા કરી લઈએ અને ભગવાને શક્તિ આપી હોય તો યથાશક્તિ ભગવાનની ધનથી પણ સેવા થઈ શકે છે. ભગવાન નથી સોનાના ભૂખ્યા, ભગવાન નથી ધનના ભૂખ્યા, ભગવાન ભૂખ્યા છે શુદ્ધ પ્રેમના ભૂખ્યા છે, શુદ્ધ પ્રેમ. ભગવાનના ભક્તો પૂર્વે પણ આવો ભાવ રાખતા, નવ શેરવાળો હાર બનાવ્યો હતો તો એ કેટલો ભારે હાર હશે, અને મહારાજ માટે બનાવી રાખ્યો હતો. બંને ભુજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા, તે વિચિત્ર રીતે અત્યંત સોહામણા લાગતા હતા. પ્યારા શ્રી હરિને કાંડામાં સોનાના કડા અને આંગળીઓમાં વેડ પહેરાવ્યા. ધ્યાન કરીએ મહારાજની મૂર્તિનું. મનગમતા ઝાંઝર ચરણોમાં ધરાવ્યા, બધા અંગો ઉપર જરિયાની વસ્ત્ર પહેર્યા હતા, તેનાથી મૂર્તિ અતિશય સુશોભિત બની હતી. વળી દરબારે એક જરીમય ભારે માહિલો દુસાલો પણ શ્રીહરિને ઓઢાડ્યો. એ સમયે નોબત વાગી રહી હતી અને ઠાકોર સાહેબે કપૂરની આરતી ઉતારી. વળી ચરણ કમળના ઉપર ચંદન ચર્ચીને તેને પોતાની છાતી ઉપર ચાપ્યા. જેટલા ઠાકોર સાહેબના રાજપુત્રો હતા તેમને પણ શ્રીહરિની પૂજા કરી. મનુભાને 3 દીકરાઓ હતા, એ 3 દીકરાઓએ પણ મહારાજની પૂજા કરી. વિવિધ પ્રકારના ફૂલહાર લઈને સૌએ ઘણા જ પ્રેમથી શ્રીહરિને પહેરાવ્યા. અતિશય સુગંધી અત્તર વસ્ત્રો ઉપર સરસ રીતે લગાવ્યું. ભગવાનની પૂજા કેમ કરવી એ આ ભક્તો આપણને શીખવાડે છે. અત્તર છાંટ્યું, મહારાજને ફૂલના હાર પહેરાવ્યા, આરતી કરી, ઝાંઝર પહેરાવ્યા, સોનાના દાગીનાઓ પહેરાવ્યા, જરિયાની વસ્ત્રો પહેરાવ્યા અને મહારાજની મૂર્તિનું સુખ લીધું. પછી સંતો, વર્ણિયો, પાર્ષદો એ બધાને તે વખતે પૂજ્યા. જોયું, જેવી મહારાજની પૂજા કરી તરત જ સંતો ભક્તો અને વર્ણિયોની પૂજા કરી. આ સત્સંગનો રિવાજ જ છે, તરત પૂજા કરી. મહિમા સમજાવે છે.
એક એક ફૂલહાર પહેરાવીને સૌને વસ્ત્ર ઓઢાડ્યા. ઠાકોર સાહેબે બે હાથ જોડીને શ્રીહરિની સ્તુતિ કરીને કહ્યું, આપના ચરણ કમળ નિર્ભય સ્થાન છે, તો હવે મને આપના ચરણોમાં નિવાસ આપો. નિર્ભે સુખ તવ ધામ, નિગમ અગમ કહત હે સબ. નિર્ભે સુખ તવ ધામ, નિગમ અગમ કહત હે સબ. આયે તુમ યહ ઠામ, ભવ સિંધુ ઉદ્ધાર કરન. આયે તુમ યહ ઠામ, ભવ સિંધુ ઉદ્ધાર કરન. તવ શરણય બલિન, કાલ માયા દુઃખ દૂર ગયેઉ. તવ શરણય બલિન, કાલ માયા દુઃખ દૂર ગયેઉ. આઈ દરસ તુમ દીન, ધન્ય ધન્ય ભાગ્ય હમાર અબ. ધન્ય ધન્ય ભાગ્ય હમાર અબ. બધા વેદો શાસ્ત્રો એવું કહે છે, આપનું ને આપના ધામનું સુખ નિર્ભય છે. અમારો સૌનો સંસાર સાગરથી ઉદ્ધાર કરવા માટે આપ આ સ્થાનમાં પધાર્યા છો. અમે હવે આપનું શરણું લીધું છે, તેથી કાળ અને માયાનું દુઃખ દૂર થયું છે. આપે અહીંયા પધારીને અમને દર્શન આપ્યા, તેથી હવે અમે ઘણા જ ધન્ય ભાગી થયા છીએ. હા, મનુભા દરબારે કીધું, પ્રભુ વેદ અને શાસ્ત્રમાં અમે એવું સાંભળ્યું છે કે તમારું ધામનું સુખ નિર્ભય છે, અને તમે સંસાર સાગરથી ઉદ્ધાર કરવા માટે જ આ સ્થાનમાં પધાર્યા છો. અમે તમારું શરણું લીધું છે, એટલે કાળ અને માયાનું દુઃખ અમારે હવે દૂર થયું છે અને ધન્ય ભાગી થયા છે. ભગવાનનું જેને શરણ લીધું એ કાળ અને કર્મના અને માયાના દુઃખથી દૂર થાય છે. ભગવાન જ્યાં જ્યાં પધારે છે ત્યાં જીવોનો ઉદ્ધાર કરે છે. જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભગવાન જીવોનો ઉદ્ધાર કરે છે. મહારાજ જ્યારે શિરપુરમાં ગયા, સિદ્ધવલ્લભ રાજા હતા એને મળ્યા. સિદ્ધવલ્લભ રાજા તો બહુ ભાવનાવાળા હતા, એને ત્યાં ઘણા બધા સિદ્ધ આસન કરીને રહ્યા હતા. મહારાજનું આસન પણ કરાવ્યું. એક ગોપાળદાસ નામે સાધુને સેવામાં રાખ્યા. મહારાજની નીલકંઠવરની બહુ પ્રતાપી જોયા એટલે હંમેશા સીધું લાવીને મહારાજને આપે, મહારાજ રસોઈ કરીને જમે. એમ કરતાં મહારાજે સિદ્ધ પુરુષોની સિદ્ધાઈ દેખાડવા માટે ઇન્દ્રને આજ્ઞા કરી એકવાર. તે વરસાદ બહુ વરસવા લાગ્યો, નદીમાં પૂર આવ્યું, તો પણ મહારાજ તો પોતાની જગ્યાએ બેસી રહ્યા. અને બીજા જે પેલા સિદ્ધો કહેવાતા હતા ને, રાત્રે બધાએ ગામમાં ગરી ગયા. ગામના માણસોએ જાણ્યું કે ઓલા બાળ બ્રહ્મચારી તનાઈ ગયા લાગે છે. સવારે જઈને જોયું તો મહારાજ તો નદીમાં બેઠેલા, હાથ એક રેતી શરીર ઉપર ચડી ગઈ હતી. ત્યારે ગોપાળદાસે આવીને રેતી ખંખેરીને કાદવમાંથી મહારાજને બહાર કાઢ્યા, નવરાવ્યા. રાજાએ જાણ્યું કે આ સિદ્ધ સાચા છે. પછી મહારાજે રાજાને જ્ઞાનોપદેશ આપ્યો. કુટુંબ સહિત રાજા મહારાજનો આશ્રિત થયો. બીજા સિદ્ધોને ખબર પડી એટલે ગોપાળદાસ ઉપર મૂઠ નાખી એ લોકોએ, અને ગોપાળદાસ એક વેંચ જીભ બહાર કાઢીને મરેલો એવો પડી ગયો. પછી રાજાએ સિદ્ધોને કહ્યું કે આને જીવાડો. ત્યારે બોલ્યા કે અમે નહીં, આ બ્રહ્મચારી જીવાડશે, બહુ મોટા સિદ્ધ છે ને, તે એ જીવાડશે. તે મહારાજે એક ગોપાળદાસના કાનમાં જઈને મંત્ર કીધો ને, તો ગોપાળદાસ બેઠો થયો ને જેને મૂઠ નાખી હતી ને એ હેઠો પડી ગયો. એવા પછી સિદ્ધોએ બહુ ઉપાય કર્યા એને જગાડવા. હવે નીલકંઠભરની કે તમે તમારા સિદ્ધને જગાડો લો, તો ના બેઠા થયા ને બધાએ મહારાજના પગમાં પડ્યા. અને પછી મહારાજે એ સિદ્ધને બેઠો કર્યો. પણ પછી સિદ્ધવલ્લભ રાજાને બહુ હેત થઈ ગયું મહારાજ સાથે. મહારાજે રજા માગી કે હવે અમારે આગળ જવું છે, મારા તો ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેતા નહીં, હે બ્રહ્મચારી મારો મોક્ષ કરજો. મહારાજ કે તમારા દેહનું આયુષ્ય પૂરું થઈ રહે એટલે કાઠિયાવાડમાં બોટાદ ગામના નગર શેઠને ઘેર તમે જન્મ ધરશો, અને શિવલાલ એવું તમારું નામ પડશે, અને ત્યાં તમને અમારો યોગ નાની અવસ્થાથી થશે. પછીથી અમારા સંતમાં મોટેરા ગોપાળન સ્વામીનો સમાગમ કરશો,
ગુણાદિત્યાનંદ સ્વામીનો સમાગમ કરશો ત્યારે અમે તમને જે અત્યારે જ્ઞાન દીધું છે એ બધું જ્ઞાન તારે પાછું સ્ફુરી ઉઠશે તમને, આવું વરદાન દઈને મહારાજ ત્યાંથી ચાલતા થયા. ભગવાન જ્યાં જ્યાં પધારે છે, આપણે બધા આ સત્સંગમાં આવ્યા છે, એ કોઈ ને કોઈ રીતે ભગવાન અથવા ભગવાનના સત્પુરુષો એના યોગમાં આવીને કંઈ ને કંઈક આપણાથી નાની મોટી એની સેવા બની આવી છે. કોઈ રીતે આપણાથી સેવા નથી થઈ તો આપણે કોઈ રીતે એના યોગમાં આવી ગયા છે. એનો પ્રસાદ છે, આપણે કીડી મકોડા રૂપે જમ્યા છીએ, ક્યાંક ઘાસ રૂપે આપણે છીએ, અને મહારાજની માનકી ઘોડી નીકળી, મહારાજ નીકળ્યા, મહારાજના પરમહંસો નીકળ્યા અને એના ચરણ આપણને અડી ગયા છે. અને એ પુણ્યના પ્રતાપે એમના રાજીપા દ્વારા સત્સંગમાં આપણા જન્મ છે. આપણા પૂર્વનો યોગ કોઈ ને કોઈ રીતે મહારાજ અને મોટા સાધુએ આપણને આપીને સત્સંગમાં જન્મ ધરાવ્યો છે. આ એટલો અલૌકિક અને દિવ્ય સત્સંગ છે કે આની અંદર તો મોટા મોટા અવતારો પણ આ સત્સંગમાં જન્મ ધરે છે. શ્રીજી મહારાજે પોતે કીધું છે 6 અભિપ્રાયોમાં, અવતારો ને અવતારોના ભક્તોને પોતાનું અક્ષરધામ પમાડવું. આ સત્સંગની અંદર તો અવતારો આવે છે, આ સત્સંગની અંદર ઈશ્વરો આવે છે, આ સત્સંગની અંદર દેવતાઓ પણ જન્મ ધરીને ઉપાસનાની કસર ટાળીને પોતે સવિકલ્પ, પોતાનું સવિકલ્પનું ટાળીને નિર્વિકલ્પ બને છે, એ આ સત્સંગનો પ્રતાપ છે. આ તો અલૌકિક ને દિવ્ય અને મહા અલૌકિક સત્સંગ મળેલો છે, પણ જીવને આ સત્સંગનો મહિમા સમજાતો નથી. ભગવાન સ્વામિનારાયણ મળે એટલે શું, આપણી છાતી ફાટી જાય. ભગવાન સ્વામિનારાયણ જેને મળ્યા છે, ભગવાન સ્વામિનારાયણનો આ દિવ્ય જેને સત્સંગ મળ્યો છે, યાદ રાખી લો, આ જ દિવસ સુધી આ પૃથ્વી પર આટલો ઉજળો સંપ્રદાય કોઈ સ્થપાયો નહોતો, કોઈ સ્થપાશે નહીં. આ જ દિવસ સુધી સંપ્રદાયો અનેકા અનેક થયા છે, બધા જ સાચા છે, બધા જ સારા છે, બધા જ જીવને કલ્યાણ પમાડવાવાળા છે, પરંતુ આત્યંતિક કલ્યાણ આપવા માટેનું કાર્ય સુગમ અને સરળ રીતે ભગવાન શ્રી હરિએ શ્રીજી મહારાજે જે કર્યું છે, અક્ષર ધામાધિપતિની પ્રાપ્તિ એ આ સ્વામિનારાયણ ભગવાનને ત્યાં છે, એ આ સંપ્રદાયમાં આ સત્સંગમાં છે. ઊંચામાં ઊંચી પ્રાપ્તિ, સર્વથી પર ધામ જે અક્ષરધામ છે, એની પ્રાપ્તિ આ સત્સંગમાં છે. એવો સત્સંગ આપણને મળ્યો છે, એનો કેફ, એનું ગૌરવ, એનો આનંદ, રૂપિયા મળે ને આનંદ થાય, બંગલા મળે ને આનંદ થાય, ગાડીઓ મળે ને આનંદ થાય, લગ્ન થાય ને આનંદ થાય, વીજા મળે ને આનંદ થાય, આવા મોટા શ્રીજી મહારાજ મળે એનો આનંદ કેમ નહીં, આટલો મોટો દિવ્ય સત્સંગ મળ્યો આનંદ કેમ નહીં, સદાય આઠે પર કેફની અંદર રહેવું. એવા મોટા છો મહારાજ જીવન જાણો છો, તે મળ્યા છો મને આજ જીવન જાણો છું. ભગવાનનું વિચરણ અહીંયા આગળ માનભાર એમ કહે છે કે પ્રભુ તમે જ્યાં જ્યાં સ્થાનમાં પધારો છો એ સંસાર સાગરથી ઉદ્ધાર કરવા માટે જ પધારો છો. મહારાજ જ્યારે નીલકંઠ બ્રહ્મચારી રૂપે ચાલતા હતા એમાં રસ્તા વચ્ચે એક ગામ આવ્યું. ગામના રાજાએ આથમની કોર એક ચોકી રાખેલી હતી, ત્યાંથી મહારાજ આગળ ચાલ્યા. રાજાએ ત્યાં સૈનિકોનો ચોકી પહેરો રાખ્યો હતો અને મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા, ત્યારે ચોકીવાળા સિપાહીએ એ રસ્તે જવાની મહારાજને ના પાડી કે મહારાજ તમે આ રસ્તે આગળ ના જશો બ્રહ્મચારી, અહીં એક વડના વૃક્ષ ઉપર માથા વિનાનો ખવીસ રહે છે, તે બધાને મારી નાખે છે, માટે તમે એ રસ્તે જાશો નહીં, બીજે રસ્તે લોકો જાય છે એ રસ્તે જાઓ. મહારાજ કે ભાઈ અમે એ રસ્તે નહીં જઈએ તો બીજું કોણ જશે, એ ખવીશને મળવું છે એટલે તો આ રસ્તે હાલે, એમ કહીને મહારાજ તો એ જ રસ્તે ચાલ્યા. તે સિપાહીઓ તો કાંઈ બોલી શક્યા નહીં, છાનામાના ઊભા રહી ગયા. જોયું તો આગળ જ વડના વૃક્ષ ઉપર રહ્યો જે ખવીશ એકદમ કડેડાટ કરતો નીચે મોટો પર્વત પડે ને એમ તૂટી પડ્યો ને હેઠો આવ્યો. મહારાજની સન્મુખ આવ્યો, સિપાહીઓ છેટે જોઈ રહ્યા ને ત્રાસ પામી ગયા ને પરસ્પર બોલવા લાગ્યા કે આ છોકરાએ આપણું માન્યું નહીં, હમણાં ખવિસાને ખાઈ જશે, આવો વિચાર કરે છે. એવામાં મહારાજે ખવિસ સામું જરા કરડી દ્રષ્ટિથી જોયું ને ત્યાં તો પેલો હાથ પગ પછાડતો બૂમો પાડવા લાગ્યો, ઓય માં બળી ગયો બળી ગયો. એ સાંભળીને ગામના કેટલાક માણસો રાજા સહિત ત્યાં દોડી આવ્યા. બૂમો પાડતો થકો એ ખવિસ હાથ જોડીને મહારાજને વિનંતી કરવા લાગ્યો, હે બાળા જોગી, તમે સાક્ષાત ભગવાન છો, હું ઘણા કાળથી જ્યાં ત્યાં આથડી આથડીને મહા દુઃખ પામું છું, માટે હે મહારાજ મારો ઉદ્ધાર કરો.
હાથ જોડ્યા ને ત્યાં દયાના સાગર મહારાજ એમને તરત એ ખવિશને બદ્રિકા આશ્રમમાં મોકલી દીધો ત્યાંથી. એ જોઈને રાજા અને પેલા ચોકીવાળા સિપાયો એ જે બધા જોવા આવેલા હતા એ બધા આશ્ચર્યને પામ્યા. મહારાજ પાસે ગયા, પગમાં પડ્યા. પછી રાજા પોતે બોલ્યો કે હે બાળા જોગી, તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, અમારા સુખને માટે તમે અહીં પધાર્યા છો, તો આ અસુરનો તમે ઉદ્ધાર કર્યો તો કૃપાનાથ મારા ઉપર દયા કરીને મારા મહેલમાં પધારો, મારી સેવા અંગીકાર કરો, મારા જીવનું કંઈક રૂઢું થાય. નીલકંઠવર્ણી આ મુમુક્ષુ રાજાને પૂર્વનો મુમુક્ષુ જાણીને ત્યાં ગયા. પણ ગામના પાદરમાં જઈને મહારાજ કે અમે ગામમાં તો નહીં આવીએ, પણ રાજી થઈ હવે અહીંથી જ મને રજા આપો. રાજા કે પણ અમે જ બધી તૈયારીઓ કરી છે. મહારાજ કે નહીં, અમે અહીંથી જ જશું, પણ તમને એક વર આપું છું, તમે અમારી મૂર્તિનું ધ્યાન કરજો. થોડા દિવસ પછી તમારો આ દેહ પડી જશે અને ગિરનારની છાયામાં પંચાળા ગામને વિશે ક્ષત્રિય કુળમાં જન્મ લઈને જીનાભાઈનો તમારો જન્મ આવશે અને ત્યારે તમને મારો યોગ નજીકથી રોજ થશે, તમે અમારી મૂર્તિનું ધ્યાન કરજો. આ બધી ઘટનાઓ કેવી રીતે ઘટે છે? મહારાજ સ્વયં પોતે આ બધા મુક્તોને અક્ષરધામમાંથી લઈને આવ્યા હતા. મહારાજે પોતે આવતા પહેલાં પણ એ મુક્તોને મોકલેલા હતા અને એ મુક્તોના આવા ચરિત્રો દ્વારા મહારાજ આપણને એ સમજાવે છે કે ભગવાન અને ભગવાનના મોટા સંતનો યોગ કોઈ ને કોઈ રીતે આ જીવને પૂર્વજન્મમાં થયો છે. આપણે આ વાતો કરીએ છીએ ને, વાતો સાંભળીએ છીએ ને, કથા વાર્તા કરવી સાંભળવી કોઈને ગમતી નથી. આપણને ગમે છે તે પૂર્વની અંદર સ્વામી કે આપણે તો કોઈ લોકમાંથી આવેલા હોઈશું કહેતા આપણને ભગવાનને મોટા પુરુષોનો યોગ પૂર્વમાં હતો જ. પણ ક્યાંક આપણું ગાફલપણું હશે, ક્યાંક આપણી કસર હશે, જેના કારણે આપણને ફરીથી આવો યોગ મળ્યો છે. હવે આ જન્મે નક્કી કરીએ છેલ્લો જન્મ કરવો છે આવા મહારાજ મળ્યા પછી. અહીંયા આગળ મનુભા કહે છે, તવ શરણ અબલીન કાલ માયા દુઃખ દૂર ગયેવું. તમારા શરણની અંદર અમે આવ્યા છે, તમારું શરણ હવે અમે લઈ લીધું છે, તમારા ચરણારવિંદમાં અમે લીન થઈ ગયા છે, એટલે કાળ અને કર્મ અને માયાનું દુઃખ હવે અમારું દૂર થઈ ગયું છે. તમે અહીં પધાર્યા, અમે ધન્ય ભાગી થઈ ગયા. ધન્ય ધન્ય ભાગ્ય હમારા અબ, હવે અમારું ધન્ય ભાગ્ય થઈ ગયું. હે હરે, આપ સૌને જમાડવાની અમારા મનમાં ભાવના છે, આપ આજ્ઞા આપો, અમે તરત રસોઈ તૈયાર કરાવીએ. અહીંથી આગળ ચાલતા 7 કોષનું ભારે મોટું રણ છે અને વચ્ચે ક્યાંય પીવાનું પાણી પણ મળે તેમ નથી. એ પ્રમાણે જ વચ્ચે ક્યાંય છાયાવાળું સારું ઝાડ પણ નથી. આવો તે વનનો માર્ગ ઘણો વિકટ છે, માટે હે સુખકારી, આપ અમારી વિનંતીને સાંભળો, જમીને આરામ કરીને પરવારીને સાંજના પોરમાં અહીંથી નીકળજો. ગાંફને અડીને જ પછી રણ ચાલુ થાય. તમારે આગળ જવું છે, ત્યાં બધો રેતાળ પ્રદેશ છે, ઝાડ છે નહીં. અત્યારે તમે દિવસે નીકળશો તો ગરમી એટલી હોય, પાણી ક્યાંય મળતું નથી 7 ગાંવ સુધી, જંગલ જ જંગલ છે, એમાં પણ કોઈ જગ્યાએ ઝાડવું નથી. તમે બેસશો ક્યાં, પાણી ક્યાં પીશો? એના કરતાં મારી વિનંતી છે, તમે જમી લો, અહીં આરામ કરો અને રાત્રે તમે નીકળજો. રાત્રે ચાંદાનો પ્રકાશ હોય અને એ તમે રાત્રે જાઓ ને તો તમને કાંઈ તરસની ચિંતા નહીં, પાણીની ચિંતા નહીં, ઝાડની ચિંતા નહીં, અને છાંએ છાંએ શાંતિથી તમે પહોંચી જાઓ, આવી મારી વિનંતી છે, પછી તમારી મરજી. રાતે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે રણમાં ચાલવાનું રાખવું. આ વિકટ વન હોવાથી રાતે ચાલવાથી સૌને સુખ શાંતિ રહેશે અને વિકટ રણ અને વન પસાર કરવામાં અનુકૂળતા રહેશે. આ અમારો અનુભવ અમે તમને કીધો, છતાં પણ મરજી તમારી. શ્રી હરિ કહે સબ નૃપ સે જોવું, કેસી મરજી હે સબ કી સોવું. ભગવાન પાછા કેટલા વિવેકી, પોતાની સાથે જે દરબારો હતા ને એ બધાને મહારાજ પૂછવા લાગ્યા, શ્રી હરિ કહે સબ નૃપ સે જોવું, કેસી મરજી હે સબ કી સો. નૃપ સો હરે સે
કહે તે વારા નૂપ સોહરે સે કહે તે વારા સુખ હોય તે સે કરત તુમ પ્યારા સુખ હોય તે સે કરત તુમ પ્યારા. મહારાજ વિવેકી છે પણ દરબારો વિવેકી છે. મહારાજે દરબારોને પૂછ્યું તમારી સૌની શું મરજી છે બોલો. આ મનુભા દરબાર એવું કહે છે કે રાત્રે જાઓ અહીંથી. ત્યારે દરબારોએ કહ્યું હે પ્યારા સૌને સુખ થાય તેમ આપ કરો છો, જેવી રીતે સુખ થાય ને એવું તમે કરો છો. માટે મહારાજ તમે તો અમને સુખી કરવા જ પ્રગટ થયા છો. દરબારો વિચારતા હતા કે તાપમાં અમે મરી જશું ત્યાં જઈને, એના કરતાં અહીં જમીન આ દરબાર કહે છે હુઈ જાઓ તો શું ખોટું છે, રાતે જશું. પણ કાંઈ બીજો જવાબ ના દીધો કે મહારાજ આપણે રાત્રે જ જશું. એમ કીધું મહારાજ તમે જે કરો ને એમાં તમે અમારું સુખ જ કરો છો. વિવેકથી જવાબ દીધો. હમકુ સુખ હોય જી સરિતા સદાય તુમ કરત કર પ્રીતા. ભગવાનનો સ્વભાવ તો જો દરબારો શું કહે છે, હમકુ સુખ હોય જી સરિતા. એમ ના કીધું તુમકુ સુખ હોય તમને જેમ સુખ થાય એમ તમે કરો છો, એમ ના કીધું. હમકુ સુખ હોય જી સરિતા સદાય તુમ કરત કર પ્રીતા. હમકો સુખ દે નહીં કાજા હમકો સુખ દે નહીં કાજા પ્રગટ ભય હો તુમ મહારાજા પ્રગટ ભય હો તુમ મહારાજા. અમે જે રીતે સુખી થઈએ તેમ જ આપ કાયમ પ્રેમથી કરો છો. ભગવાન વાલા ભક્તો પોતે સુખી થાય એવું નથી વિચાર્યું. ભગવાને ક્યારેય પણ એવું નથી વિચાર્યું હું સુખી કેમ થાવ. ભગવાને હંમેશા એમ વિચાર્યું છે આ મારા સંતો ભક્તો સુખી કેમ થાય, એમને કેમ સુખ મળે એવું ભગવાન કરે છે. શું ભગવાનની દયાળુતા, શું ભગવાનની કરુણા, શું ભગવાનનું આપણી ઉપર મમતા ને વાત્સલ્યતા છે, શું ભગવાનનું આપણી સાથેનું ગરીબપણું ને ગરજુપણું છે. મારા સાધુ સુખી કેમ થાય, મારા હરિભગત સુખી કેમ થાય. સદાય મહારાજના હૃદયમાંથી આવો જ વિચાર આવો જ સંકલ્પ રહે છે. ભગવાનના જે મહામુક્ત ગુરુજી જેવા મોટા પુરુષો એને પણ એમ જ થાય છે આ મારા સંગી જે આ સંતો ભક્તો છે એ સુખી કેવી રીતે થાય, એવું હું કરું, મારી જાતને ઘસી નાખું આ સંતો ભક્તો માટે એવું હું કરું, આવો જ એમને સદાય વિચાર રહે છે. આવા ભગવાન આવા મોટા પુરુષો જે આપણને રાત ને દિવસ સુખી કરવા માટેના વિચારો કરે છે ત્યારે આપણે પણ એવો વિચાર કરીએ કે મારે પણ મહારાજને મોટાનો જે દાખલો છે ને એ દાખલાને સફળ કરવામાં મારે મારા આત્માના કલ્યાણને અર્થે એની અંદર પ્રવૃત્ત થવું છે. મહારાજ કે ભલા થઈને મારા દાખલા સામું જોજો. મહારાજે કહ્યું સદાય આપણા સુખને કરવા માટે ભગવાન સદાય નવા નવા આયોજન કરે છે આપણને સુખી કરવા. એવું ભગવાનને તાણ છે એવું આ દરબારો કહે છે. અમે જે રીતે સુખી થઈએ તેમ જ આપ કાયમ પ્રેમથી કરો છો. વળી મહારાજ અમને સુખી કરવા માટે તો આપ પ્રગટ થયા છો. ત્યારે શ્રીહરિએ સૌને કહ્યું અહીંના રાજા મનુભાનો ભાવ જોઈને તો આપણે અત્યારે અહીંયા ટક્યા છીએ, તો હવે પછી રાતે જ્યારે ચંદ્રમાં ઉગે ત્યારે આપણે સૌએ અહીંથી ચાલવું. આમે ભાવ જોઈને ઠેક અહીં સુધી પહોંચ્યા છે તો હવે પછી ભાવ એનો છે કે જમાડીને જાઓ આરામ કરો, પછી આપણે આગળ જઈને કામ શું છે, અહીંયા જ રહીએ. દરબારો ખુશ થઈ ગયા કે વાહ મહારાજ તમે બરાબર કર્યું, આમે હવે થાક્યા હતા આટલી ગરમીમાં તમે જમવાનું ગોઠવી દીધું, હુવાનું ગોઠવી દીધું, રાત્રે જશું પછી વાંધો નહીં. શ્રીહરિની વાત સાંભળીને ઠાકોર મનુભા ખૂબ રાજી થયા, ઉતારાની વ્યવસ્થા કરવા લાગ્યા. એને તો જો કશી તૈયારી નથી પણ ઉતારાની વ્યવસ્થા, કારણ કે એને ખબર નથી મહારાજ રોકાશે કે નહીં રોકાય, પણ ઉત્સાહ હોય ને ત્યારે બધું થઈ જાય. ભગવાનના કેટલા બધા ભક્તો એવા છે જેને અચાનક ક્યારેક સમાચાર આપવાના થાય કે સંતો આજે આવે છે. ક્યાં ક્યાં જોબ કરવા ગયા હોય ને ક્યાં બિચારા કામમાં હોય, કોઈક સ્ટોરો પર હોય, પણ ખબર પડી જાય ક્યારેક અચાનક આવે છે. સંતોને સંકોચ થાય કે ભક્તોને મોકલવાના હોય તો ભક્તો માટે સંકોચ થાય કે અમને ફોન ક્યાં કરવો કે અત્યારે આવે છે, પણ કોઈ દિવસ એમ ના કે ના ના
આપણે કહીએ તકલીફ પડશે તમને, પણ અમે પછી બીજે ગોઠવીએ તો કે ના, મોકલી જ દો અત્યારે ભક્તોને, આવી જ જાઉં સંતો તમે, એ બધી વ્યવસ્થા થઈ જશે. દોડા દોડી કરીને ગમે તે રીતે વ્યવસ્થા કરી દે, એ ભક્તોને કેટલો ઉત્સાહ કહેવાય. ગમે તે રીતે અડધી રાત્રે નિર્ણય ફેરવવાનો થયો હોય તો પણ એમને ક્યારેય એમ ના થાય સંકોચ કે આવું કેમ. એ ભક્તોને કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ હોય. ઠાકોર મનુભાને બહુ ઉત્સાહ છે. ઉતારા ગોઠવવા લાગ્યા, બધાની વ્યવસ્થા કરવા લાગ્યા. તેમાં જેને જેવા ઉતારા દેવા જોઈએ તેવા સૌને પ્રેમથી ઉતારા અપાવ્યા. પછી જેને જે ચીજવસ્તુની જરૂર હતી તે તેમને તરત પ્રેમથી ત્યાં ઉતારે પહોંચાડી દીધી. અને વળી હાથી ઘોડાને બળદોને માટે પણ ઘાસચારો અને જોગાન તુરત ઉત્સાહથી મોકલાવી દીધું. આ કોઈ તૈયારીઓ હતી નહીં, કારણ કે ખબર જ નહોતી કે મહારાજ રોકાશે કે નહીં રોકાય. કોઈ રોકાવાનું છે કે નહીં એ ખબર ના હોય, અને તાત્કાલિક રોકાવાનું નક્કી થાય એમાં બે ચાર જણ હોય તો સમજ્યા, પણ મહારાજની આરે આખો સંઘ હોય, તમે રાજા હો તો એ બધી વ્યવસ્થા કરવી તો તકલીફ પડે ને, પણ ઉત્સાહ જો હોય ને તો કાંઈ કઠણ ના પડે, કશું જ કઠણ ના પડે. ઉત્સાહી ભક્તો મેં જોયું કે જે ઉત્સાહી ભક્તો છે ને એને ક્યારેય એવું નથી લાગતું કે આટલું કરવું પડશે ને આટલી દોડાદોડ કરવી પડશે, ગમે તે રીતે કરી દે. હા, વિદેશની અંદર અગાઉથી કહેવું જરૂરી છે, કારણ કે દરેકની પરિસ્થિતિ એવી છે. છતાં પણ ક્યારેક કોઈ કારણોસર એવું કરવાનું થયું હોય તો ભગવાનના ભક્તોનો ઉત્સાહ ક્યારે મોડો નથી પડતો. એવા ભક્તો એને કરોડો ધન્યવાદ છે કે જેને હંમેશા ઉત્સાહને ઉમંગ રહે છે ભગવાન સંતો ભક્તોની સેવામાં. રસોઈ કરાવવા માટે તાજું પાણી ભરાવ્યું. તરત જ રસોઈ માટેનું સારું તાજું જાત જાતનું બધું સીધું સામાન લાવી આપ્યા. સંઘમાં જે વિપ્રો હતા તે અને વર્ણ્યો સૌ મળીને રસોઈ બનાવવા લાગ્યા, અને રાજાએ પુષ્કળ દૂધ પણ મગાવી આપ્યું. તેથી જયાનંદ વર્ણીએ સત્વરે દૂધપાક બનાવ્યો. દૂધ એટલું બધું આવ્યું ને, દૂધપાક થવા દો કે હળી ઊભો રહે એવો દૂધપાક બનાવ્યો. સારા પ્રમાણમાં સાકર નાખીને માલપુડા બનાવ્યા. લો, કાલી રોટીને ધોલી દાલ, થવા દો. દૂધપાકમાં પણ માપસર સાકર નાખી, અને વળી સારા ભજીયા ને વડા તો પાછા હતા જ. વડા ભજીયા વિના તો એકલું ગળ્યું તો શું થાય, એટલે વડા ભજીયા અને સુંદર શાક પણ કર્યા હતા. આ બધું ગાંભ ગામની અંદર હવે તૈયાર થઈ રહ્યું છે, તૈયાર થઈ ગયું છે. જમવા માટે આવતીકાલે બધાને આમંત્રણ છે. સંતો આજે પધારશે ને આવતીકાલે સંતો પીરસશે, ત્યારે બધા જમાડજો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના નવમપુરમાં ગાંભ નરેશે શ્રીહરિનું પૂજન કર્યું અને રસોઈ કરાવી, એ નામે 17મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની